नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभर की घटनाओं की अवगत करावता बुलेटिन झटपट में जुओ आजना समाचार। वडाप्रधान नरेंद्र मोदी ना जन्म दिवसे मोदी महिला मंडल द्वारा आयोजित रक्तदान शिबिर में कांग्रेस ना युवा मोर्चा ना प्रमुखे रक्तदान करता आ विषय सोशियल मीडिया में चर्चा नु केन्द्र बन्यो हतो। जो कि देश ना वडाप्रधान भाजप के कांग्रेस ना नथी होता, देश ना वडाप्रधान ए वडाप्रधान ज होय छे अने एनो जन्म दिवस उजवानो दरेक नागरिक ने अधिकार छे। ए रीते कदाच कांग्रेस ना आ युवाने रक्तदान कर्यु हशे, परंतु आ विषय सोशियल मीडिया में चर्चा नु केन्द्र बन्यो छे। त्यारे एक युवाने करेलू रक्तदान ने जोवामां नथी आव्युं, परंतु कांग्रेस अने भाजपनो पक्षपात पण अहींया सोशियल मीडिया में वायरल थयो छे। त्यारे जे रक्तदान कर्युं छे ए रक्त थकी एक कोई मानवनी जिंदगी बचवानी छे, ए एक सारो उद्देश्य हतो। कदाच प्रसंग देशना वडाप्रधानना जन्मदिवसनो हतो तो एमां खोटुं शुं होई शके, परंतु केवल शर्माए कहेलू आ रक्तदान शहर में चर्चा विषय बन्यो छे। खास करीने कांग्रेस अने भाजपना जूथ में आ विषय चर्चा ने चकडोरे चढ्यो छे। वडाप्रधान नरेंद्र मोदीना 72મા જન્મ દિવસે સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર વિવિધ રીતે ઉજવણી કરાઈ હતી, ત્યારે નવસારી જિલ્લા ભાજપ દ્વારા આજે આખો દિવસ વિવિધ સ્થળો પર કાર્યક્રમો યોજીને તેમનો જન્મદિવસ ઉજવાયો હતો। તો સરકારી તંત્રએ કોરોનાનું રસીકરણ સાથે ઉજવણી કરી હતી, તો વિવિધ સંસ્થાઓએ પણ કાર્યક્રમો યોજી મોદીજીનો જન્મદિવસ ઉજવ્યો હતો। નવસારીની ડિવાઇન સ્કૂલમાં ઓઝોન ડે નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ હતી અને પ્લાસ્ટિક નાબૂદી અભિયાન શરૂ કરાયું હતું। ત્યારે આ નિબંધ સ્પર્ધામાં કુલ 3 વિજેતા વિદ્યાર્થીઓ જાહેર થયા હતા, જેને શાળા સંચાલક મંડળના સભ્યો તથા આચાર્યોએ સર્વેને અભિનંદન પાઠવ્યા હતા। વાંસદા તાલુકાના લીમઝેર ગામે ડુંગરપાડા ગુટિયા ફળિયા ખાતે રહેતા સ્થાનિકોને જાહેરમાં રસ્તાની બાજુમાં થતી ગંદકીના કારણે છેલ્લા 5-1 વર્ષથી ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે, ત્યારે વર્ષોથી આ ગંદકી ફેલાવનાર ઈસમો સામે પગલાં ભરી ઉકરડાઓ દૂર કરાઈ જગ્યા ખુલ્લી કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। ખેરગામમાં જગદંબા ધામમાં જનતા માધ્યમિક શાળાના સ્થાપક અને સાક્ષર સારસ્વત સ્વર્ગીય આચાર્ય નગીનલાલ ચાવડાની 36મી પુણ્યતિથિએ મુકેશભાઈ એન ચાવડા દ્વારા ખેરગામના વયસ્ક 70 વડીલોનું સન્માન અને 63 BPL પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ કથાકાર પ્રફુલભાઈ શુક્લની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં અતિથિ વિશેષ રમેશભાઈ ચાપાનેરી, રશ્મિકાબેન, જિલ્લા પ્રમુખ ભીખરભાઈ આહિર, જિલ્લા પ્રમુખ ભીખુભાઈ આહિર, તાલુકા પંચાયતના રક્ષાબેન પટેલ, તાલુકા પંચાયતના લીનાબેન અમદાવાદી ઉપસ્થિત રહ્યા હતા। આજ જ ખારેલ ઓવરબ્રિજ ઉપર અકસ્માત બાદ ક્રેટા કા બ્રિજની રેલિંગ ઉપર ચડી ગઈ હતી। 24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ક્રેટા કાર અને ટ્રક વચ્ચેના અકસ્માત બાદ ક્રેટા કાર પુલની રેલિંગ ઉપર ચડી જતા ભયંકર અકસ્માત સર્જાતા રહી ગયો હતો, જો કે બંને વચ્ચે સમાધાન થઈ જતા કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી। નહેરુ યુવા કેન્દ્ર નવસારી યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય ભારત સરકાર દ્વારા જિલ્લા યુવા કાર્યક્રમ સલાહકાર સમિતિની વાર્ષિક બેઠક જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને આજ રોજ યોજાઈ હતી, જેમાં જિલ્લા સરકારી વિભાગના તમામ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ અને યુવા સાથીઓએ ભાગ લીધો હતો। વાંસદા તાલુકા પંચાયત જરી 28 સીટના સદસ્ય અરવિંદભાઈ પટેલનું કોરોનાની મહામારીમાં દુઃખદ અવસાન થયા બાદ 28 જરીની ખાલી પડેલી સીટ પર સ્વર્ગીય અરવિંદભાઈના મિત્ર અને જરી ગામના માજી સરપંચ ધનજીભાઈ પટેલ દ્વારા રેલી કાઢીને વાંસદા મામલતદાર ઓફિસમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે ફોર્મ ભરવામાં આવ્યું હતું। બીએલ પટેલ સર્વ વિદ્યા મંદિર રાનકુવામાં ગુજરાત સરકાર દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદગી થઈ છે, ત્યારે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત લોકભાગીદારી દ્વારા પ્રથમ ફાઉન્ડેશન ખારેલ દ્વારા લેપટોપ ફાળવવામાં આવ્યા છે। ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થી માટે ટેલી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે પ્રથમ ફાઉન્ડેશન દ્વારા 3 જેટલા કોમ્પ્યુટર ટ્રેનર પણ આપવામાં આવ્યા છે।
નવસારીના વિજલપુર સ્થિત અયોધ્યાનગર 2 ખાતે આવેલ મહારાજા હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારની પરિણીતાએ 15મી સપ્ટેમ્બરના રોજ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું, જે સંબંધે પોલીસે પ્રારંભિક સ્તરે અકસ્માત મોત નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ બીજા દિવસે મૃતક યુવતીના ભારતીય હવાઈ દળમાં નોકરી કરતા ભાઈએ પોતાની મૃત બહેનના પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે દહેજ પ્રતિબંધક અને દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જલાલપુર પોલીસના ઇન્ચાર્જ PI આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નવસારીના નાની 24 ખાતે ઘરની સુરક્ષા માટે કમ્પાઉન્ડમાં લગાવાયેલ કેમેરાની ચોરી થઈ છે. રૂપિયા 54,000 કિંમતના 3 કેમેરાની ચોરી થતા આ અંગે ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના મહિલા PSI આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નવસારી ખાતે રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા એક ધંધાર્થી અને તેમના પત્નીને વિદેશ મોકલવાની લાલચ આપી વડોદરાના એક લેભાગુ ઈસમે તેમની પાસે કુલ 7.54 લાખ રૂપિયા કઢાવી લઈ બાદમાં આ દંપતીને વિદેશ ન મોકલી તેમની સાથે છેતરપિંડી આચરી હતી, ત્યારે પોતે છેતરાયા હોવાનું જણાયા બાદ ભોગ બનેલ નવસારીના ઈસમે તેમને છેતરનાર ઈસમ વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જો કે ટાઉન પોલીસની ચારપુલ ચોકીના PSI આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. વાંસદાના ખાનપુર 4 રસ્તા નજીકથી 40,000 નો દારૂ પકડાયો છે, જેમાં પોલીસે ખાનપુર 4 રસ્તા નજીકથી વાંસદાથી ધરમપુર જતા મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલ એક 3-વ્હીલર પિયાગો રિક્ષાને અટકાવી તેની તપાસ કરતા રિક્ષામાં ચોરખાના બનાવી તેમાં સંતાડી લઈ જવાતો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂના જથ્થા સહિત રિક્ષાને કબજે કરી રિક્ષા ચાલકની ધરપકડ કરવા સાથે દારૂનો જથ્થો ભરાવનાર પારડીના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને PSI આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. તો બીજી તરફ ગણદેવીના અમલસાડથી 32,000 નો દારૂ ઝડપાયો છે. અમલસાડ ખાતે મંદિર ફળિયામાં એક ઘરના પાછળના ભાગે દારૂ અને બિયરની નાની મોટી બાટલીઓનો જથ્થો રખાયો હોવાની જાણકારી મળતા ગણદેવી પોલીસે સ્થળ પર છાપો મારી ઘરના રસોડાના ભાગમાં રખાયેલ બિયર દારૂનો રૂપિયા 31,275 ની કિંમતનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબજે કરી એક બુટલેગરની ધરપકડ કરી હતી, જ્યારે હાથમાં ન આવેલી એક મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આ અંગે ગણદેવી પોલીસના PSI વધુ તપાસ કરી રહ્યા છે. ચીખલીના ઘેજ ગામેથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો છે, ત્યારે આ અંગે ખેરગામ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ખેરગામ પોલીસના PSI આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. આ ઉપરાંત એસિડ પી લેનારી નવસારીના કબીલપોરની પરિણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, ત્યારે પોલીસે અકસ્માત મોત નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે ગ્રામ્ય પોલીસના મહિલા PSI આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. હવે કોરોનાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં આજે જ કોરોના પોઝિટિવ કેસનો એક પણ દર્દી નોંધાયો નથી. આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 7,190 યથાવત રહ્યો છે. જો કે આજે જ એક દર્દીએ કોરોનાને હરાવ્યો છે, જેમને આજ રજા આપવામાં આવી છે, જેમનું નામ કંઈક આ મુજબ છે. ક્રિષ્ણા ચંદ્રા દેવી દયાલ કુશવાહા, જેમની ઉંમર 32 વર્ષની છે, જેઓ આંબેડકર પ્રાથમિક શાળાની નજીક રામનગર 1 વિજલપુર જલાલપુરના રહેવાસી છે. જો કે આજ સુધી કુલ 6,995 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોનાના કુલ 3 એક્ટિવ કેસ નોંધાયા છે, જે હાલ સારવાર હેઠળ છે. તેમજ નવસારીમાં ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના 1,255 સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઉપરાંત આજ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 3,93,837 સેમ્પલ લેવામાં આવ્યા છે, તે પૈકી 3,85,392 નેગેટિવ કેસ અને 7,190 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં સરકારી ચોપડે અનુસાર 192 લોકોના મૃત્યુ થયા છે. વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજે જ મહત્તમ તાપમાન 31.5 આંશ નોંધાયું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 22.5 આંશ નોંધાયું છે. આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ 96% રહ્યું હતું, જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 85% રહ્યું છે.
વાથવાની ઝડપની કરવામાં આવે તો 9.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, જેની દિશા દક્ષિણથી પશ્ચિમની છે.